શ્રીકૃષ્ણ એમના પતિ થયા હો અને ભગવાન ઘણો બધો સમય સુધી યુધિષ્ઠિરનું પ્રિય ઈચ્છતા ત્યાં રોકાયેલા છે. ને એક દિવસ યુધિષ્ઠિરે વાત કરી કે પ્રભુ મારે રાજસુ યજ્ઞ કરવો છે. ભગવાન કહે છે કે એના માટે તો રાજાઓને જીતવા પડે. એટલે યુધિષ્ઠિર મહારાજાએ પોતાની સેનાએ સહિત દક્ષિણ દિશાની અંદર સહદેવ, પશ્ચિમ દિશામાં અર્જુન, પૂર્વ દિશામાં ભીમ, આમ ચારેય દિશાઓની અંદર પોતાના એક એક ભાઈઓને મૂક્યા અને તમામ રાજાઓને જીતીને આવ્યા. પણ એક જરાસંધ છે ને, એ જીતાણો નહીં. એટલે યુધિષ્ઠિર ઉદાસીન થઈ ગયા. પરમાત્મા કહે છે ચિંતા ન કરો, એને જીતવા માટે અમે જાશું. અને ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય જણા બ્રાહ્મણના વેશે જરાસંધની રાજધાનીમાં ગયા છે. જરાસંધ છે એ બ્રાહ્મણ ભક્ત છે, શિવનું પૂજન દરરોજ કરે અને શિવનું પૂજન થઈ જાય એટલે બ્રાહ્મણોને મો માગ્યા દાન આપે. ભાઈ જરાક ફૂલ કર. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ ત્રણેય જણાએ સાધુનો વેશ લીધો, બ્રાહ્મણનો વેશ, અને પહોંચી ગયા. સવારનો સમય છે. જરાસંધ શંકરની પૂજા કરી ને મંદિરની બારે આવ્યો અને બ્રાહ્મણોની લાઈન લાગી હતી. જે જે બ્રાહ્મણો જે બોલે એને તત્કાળ આપતા જાય અને બ્રાહ્મણને દાનમાં મળે એટલે આશીર્વાદ આપવા પડે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભીમને કીધું કે તમારે કાંઈ નથી બોલવાનું, હો બધો કાર્યક્રમ છે ને મને સંભાળવાનો છે, તમે ખાલી મારી સાથે રહેજો. કદાચને માગવાનું કે અને આપણે માગી લઈને તમે આશીર્વાદ દઈ દો કે તું 100 વર્ષનો થઈ જા, તો ભગવાન કે આપણે મારવા આવ્યા છીએ ને આશીર્વાદ મળી જાય, બે તો કામ બનશે નહીં. એટલે કીધું છે તમારે કાંઈ બોલવું નહીં હો. અને ભગવાનનો વારો આવ્યો. જરાસંધ કહે છે માગો માગો. પરમાત્મા કહે છે જે માગી છે આપીશ. આ જરાસંધ શંકરનો ભક્ત છે. એકવાર મોઢામાંથી શબ્દ બારે પડે પછી તો આ જરાસંધ પોતાનું માથું ઉતારીને આપવા તૈયાર છે. તો ભગવાન કહે છે સાંભળી લે, તું અમને દ્વંદ્વ યુદ્ધ આપો. અને જરાસંધ ચમક્યો. તો બ્રાહ્મણ કોઈ દિવસ યુદ્ધ ન માગ્યો. અને દ્રષ્ટિ કરીને જોવા માંડ્યો અને ભગવાનને કહેવા માંડ્યો કે ક્યાં તમને જોયા છે હો ગોર દાદા, તમને ક્યાં જોયા છે? ભગવાન કે જોયા હોય ને, હે તારી પત્નીના માથા ઉપર મુંડો કરનાર હે ઈ હું છું શ્રી કૃષ્ણ. અને જરાસંધ ખીજાણો હો. ભગવાન કહે છે સાંભળી લે, અને આ અર્જુન ને આ ભીમ છે ત્રણેય જણા તારી આગળ આવ્યા છીએ, યુદ્ધ આપ તું અમને. ભગવાનનો વેશ જોરદાર હતો, પ્યોર બ્રાહ્મણ જેવા ભગવાન લાગતા હતા. પણ જરાસંધ ઓળખી ગયો. પછી તો જરાસંધ કહે છે કે હું તારી સાથે યુદ્ધ ન કરું, તું ગોવાળ્યો બે માનો ને બે બાપનો, તારી સાથે યુદ્ધ કરું તો મારી આબરૂ જાય. ભગવાન કે તારી આબરૂ છે જ ક્યાં, હે 17 વખત હારી ગયો, હવે તારી આબરૂ રહી જ ક્યાં છે? ભગવાન કે આ બેમાંથી પાસ કર, કે અર્જુનની સાથે યુદ્ધ ન કરું, એ તો છોકરી જેવો કહેવાય. ભગવાન કે આ ભીમ, ભીમ બરોબર છે પણ ભીમ થોડો પાત્રો છે, એટલે ભીમને મારી સાથે હું 15 દિવસ રાખું અને ખવડાવીને હટ્ટો કટ્ટો કરું હો અને પછી એની સાથે યુદ્ધ કરું. ભગવાન કે ભીમે તારા માથાનો જ છે હો. અને 15 દિવસ સુધી જરાસંધે ભીમને ઘરે રાખ્યો અને ખવડાવી પીવડાવીને કાજો કર્યો. અને પછી તો
યુદ્ધની થઈ તૈયારી, સવારનો સમય છે. જરાસંધની રાજનીતિ એ હતી, પોતાના સૈનિકોને કહી દીધું, હું હારું કે ભીમ હારે તમારે કાંઈ પણ કરવાનું નથી. અને યુદ્ધ થયું શરૂ. એક દિવસ, બે દિવસ, બંને એવા જ બળ્યા હો. પણ જ્યારે જરાસંધ ભીમને ગદા મારે એટલે ભીમ પોતાનું ડાબું પડખું ઝીલે. ભીમનું ડાબું પડખું વજ્રનું હતું. એની કથા બહુ લાંબી છે. એમ કરતા તો 27 દિવસ સુધી યુદ્ધ થયું હો. ન કોઈ જીતે ને ન કોઈ હારે. બધી ગદા કઈ ડાબી પડખે ન વાગે, એકાદી જમણી પડખે વાગે તો ખરી ને. એટલે 27ના દિવસે સાંજના સમયે ભીમ પરમાત્માની સેવા કરવા આવ્યો. ભગવાનને વિચારજો કે આ કોઈ દિવસ આવે નહીં ને આજે કેમ આવ્યો. સેવા કરતા કરતા ભીમ કહે છે, પ્રભુ આમ યુદ્ધ કેટલા દિવસ ચાલશે? હવે તો જરાસંધની ગદા જલાતી નથી હો. ભીમને થોડુંક અભિમાન હતું કે મારા જેવો કોઈ શ્રેષ્ઠ ગદાધર નહીં હો. ભગવાન કે તને માથાનો જ મળ્યો છે હો, હવે તારો અભિમાન ઓગળી ગયું છે, એટલે આવતીકાલે તારો વિજય હો. પરમાત્મા કહે છે કે તું લડાઈ કર ત્યારે તું મારી સામું જોજે. ને 28મા દિવસનું યુદ્ધ શરૂ થયું. સામસામા ગદાના પ્રહારો થાય છે. એમ કરતા તો ભીમ થાક્યો અને વચન યાદ આવી ગયા અને તરત ભગવાનની સામું જોયું. એટલે ભગવાને જે વૃક્ષ નીચે બેઠા હતા, પીપળાનું વૃક્ષ હતું, એને ડાળી લઈ અને ભગવાને ચીરી. ભીમ સમજી ગયો જરાસંધને ચીરવાની વાત કરે. એટલે ભીમે જરાસંધને ફગાવી અને પોતાનો પગ એક પગ ઉપર મૂક્યો અને બંને હાથેથી એક પગ ખેંચ્યો અને જરાસંધના બે ફાટિયા કરી નાખ્યા. બંને ફાટિયા કર્યા ઘા અને ભીમ નાચવા માંડ્યો કે હું જીતી ગયો. ત્યાં તો બંને ફાટે જમ દોડતા દોડતા હી છૂટી ગયા હો. અને હી કરતો ઉભો થયો જરાસંધ. ભીમ કે આ તો માર્યા હો. વરી પાછું તો યુદ્ધ. વરી પાછું ભીમે બે ફાટિયા કર્યા. વરી પાછો જરાસંધ ભેગો થઈ ગયો. પછી તો ભીમ ભગવાનની સામે જોઈને કહેવા માંડ્યો કે આ તો મેળ નથી પડતો, મરતો નથી. એટલે પરમાત્મા તરત જ સિંહાસન ઉપરથી ઉતરી અને નીચે શિવલિંગ જેમ રેતીનો ઢગલો કરી નાખ્યો. ભીમ સમજી ગયો અને જરાસંધના બે ફાટિયા કર્યા. જ્યાં ફાટિયા મળવા આવે એ પહેલા તો ભીમે વચમાં રેતીનો ઢગલો કરી દીધો. એટલે જરાસંધના બંને ફાટિયા ભેગા નથ્યા અને જરાસંધનું મૃત્યુ થયું. ભીમનો વિજય થયો. ખૂબ આનંદ થયો. અને પછી પરમાત્માના કહેવાથી જરાસંધનો પુત્ર હતો એને રાજગાદી ઉપર બેસાડ્યો અને 20,800 રાજાઓને પરમાત્માએ છૂટા કર્યા. બધા રાજાઓએ પરમાત્માનું શરણું સ્વીકાર્યું. ભગવાને કીધું છે યુધિષ્ઠિર મહારાજા યજ્ઞ કરે છે, તો તમે યજ્ઞની અંદર ચાલો. અને બધા રાજાઓ યજ્ઞની અંદર આવેલા છે. અને પછી તો યજ્ઞની શરૂઆત કરી. વ્યાસ, ભરદ્વાજ, સુમંત, ગૌતમ, અસ્તિ, ચ્યવન, વિશ્વામિત્ર, જયમિની, પરાશર, મોટા મોટા ઋષિઓ આવી ગયા. યજ્ઞ કરવો હોય એકલાથી તો યજ્ઞ થાય નહીં, બધેને સેવા સોંપવાની હોય. એટલે પરમાત્માએ બધેને સેવાની સોંપણી કરી છે. એમાં દાન દેવા અને ધન સાચવવા માટે દુર્યોધન અને કર્ણને રાખ્યા છે. યુધિષ્ઠિર મહારાજા પોતે યજ્ઞમાં બેઠા. નકુલ અને સહદેવ બધું ધન ભેગું કરે. અર્જુન છે એ સાધુ સંતોના ઉતારાની વ્યવસ્થા કરે. દ્રૌપદી છે એ પીરસવાનું કામ કરે. બધેને સેવા સોંપાણી. ભીમ એક કોણે બેઠો હતો. ભગવાન કહે છે કે તમે શું કરશો? ભીમ કે આપણે તો દર્શન કરવા છે, બીજું કાંઈ નથી કરવું. પરમાત્મા કે પણ થોડીક તો સેવા કરવી પડે ને. ભીમ કે પણ હું શું સેવા કરું? ભગવાન કે તમે રસોડો સંભાળજો. ભીમ રાજી થઈ ગયો. હા, પેટ ભરીને ખાવા તો મળશે. ભીમને શું જમવાનું વધારે કહે, જાદુ શરીર હતું ને. બહુ રાજી થયો. અને પરમાત્મા કહે છે કે મને પણ કંઈક સેવા થશે.
એટલે ભગવાને કીધું છે કે જે કોઈ સાધુ સંતો આવે અને જમે એના પતરાવાળા મારે ઉપાડવા. યુધિષ્ઠિર મહારાજા કહે છે નહીં નહીં પ્રભુ, એ સેવા તમને ન સોંપે. ભગવાન કહે છે નહીં, એ તો સેવા મારે જ કરવી છે. અને પરમાત્માએ આ નીચી સેવા લીધી હો. જેટલી નીચી સેવા એટલું ફળ ઊંચું, અને જેટલી ઊંચી સેવા એટલું ફળ નીચું. હો દુર્યોધન તો બહુ રાજી થયો અને મામા શકુની પાસે પહોંચીને હાવ ભાવ કરીને કહેવા માંડ્યો કે મામા, બધાય દ્વારિકાધીશને હોશિયાર ગણતા હશે પણ દ્વારિકાધીશ તો સાવ મૂર્ખ છે. મૂર્ખ કા? આ ધનનો ખજાનો મને સોંપ્યો. અને શકુની કહે છે ભાંજા ખુશ થા ખુશ, હે જે કોઈ બ્રાહ્મણો જેટલું માગવા આવે એના કરતા દહ ઘણું આપતો જા. તું તારે ખૂટશે તો પાંડવોની અપકીર્તિ થશે ને તારો જય થશે. કે દુર્યોધને તો 1 રૂપિયાના 10 રૂપિયા આપ્યા, તારો વિજય થશે. દેવા મંડ દેવા. અને આ સમાચાર પાંડવોને મળ્યા. પાંડવોએ પરમાત્માને જાણ કર્યો કે પ્રભુ આવો થયો છે, ભગવાનની ચિંતા ન કરો. દુર્યોધનના હાથની અંદર પદ્મનું ચિહ્ન છે, જેટલું આપશે ને એટલું 2 ગણું પાછું ભંડારની અંદર જમા થઈ જશે. હવે ચિંતા ન કરો. અને પછી તો ખૂબ ધામધૂમથી યજ્ઞ થયો. યજ્ઞ થયો પૂર્ણ. હવે શું કરવું? તો હવે યજ્ઞના અંતે અગ્રેસર કોની પૂજા કરવી? એટલે જરાસંધનો પુત્ર સહદેવ ઉભો થયો અને ઊંચે સાદે કહેવા માંડ્યો કે અમારો એવો મત છે કે આ યજ્ઞની અંદર સૌથી શ્રેષ્ઠ અને અગ્રગણી પૂજા થવી જોઈએ તો દ્વારિકાથી શ્રી કૃષ્ણની થવી જોઈએ. અને બધા રાજાઓ સંમત થયા. અને યુધિષ્ઠિર મહારાજા અને બધા પાંડવો ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની જ્યાં પૂજા કરવાની શરૂઆત કરી. પણ એમાં શિશુપાલ બેઠો હતો, એનાથી સહન ન થયું અને દેવા મંડ્યો ગાળો કે આ ગોવાળિયાની શું પૂજા કરવી હોય? તમને બીજો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ ન દેખાણો? બે માનો ને બે બાપનો, હે આવાની શું પૂજા કરવી જોઈએ? ભીષ્મ દાદા ઉભા થઈ ગયા હો અને કીધું જાય શિશુપાલ બેસી જા, એક શબ્દ મોઢામાંથી બોલજે નહીં. અને શિશુપાલ કહે છે કે અલ્યા ભીષ્મ, સાઈઠે તમારી બુદ્ધિ નાઠી, આવું ગોવાળિયાનું પૂજન કરાવો છો, શરમ નથી આવતી? શિશુપાલ ભીષ્મને કહેવા માંડ્યા હો તમે બ્રહ્મચારી નહીં પણ હિજડા છો, હિજડા. અને ભીષ્મ ઉભા થઈ ગયા, મૂકું નહીં, મારી નાખું. ભગવાન કે શાંતિ રાખો, શાંતિ રાખો, બોલવા દો. ભગવાને હાથમાં માળા લીધી હો. એ બે બે માનો ને બે બાપનો ને જેમ તેમ ભીમ ઉભો થઈ ગયો, બેસી જા શિશુપાલ, ગયો પડ્યો છે હો, નહીતર ગદા ઉગામી લીધી. બેસી ગયો શિશુપાલ છાનો માનો. અળખે પડખેના રાજા બેઠા હતા ને વળી ઉશ્કેર્યો, એનાથી બીવાય નહીં, ઉભો થા ઉભો થા દેવા મંડ. અને વળી ઉભો થયો અને ન બોલવાના શબ્દ બોલવા માંડ્યો. એમ કરતા 99 ગાળો દીધી હો પરમાત્માને. ભગવાન કહે છે હવે જીવું હોય તો મોઢામાંથી એક શબ્દ બારે ન કાઢજે. અરે જાજા ગોવાળિયા, તું મને શું કરી લેવાનો છે? અને ભગવાને સુદર્શન ચક્રને યાદ કર્યું. સુદર્શન ચક્ર આવ્યું અને શિશુપાલનું માથું ધડથી અલગ કરી નાખ્યું હો. અને શિશુપાલનો આત્મા પરમાત્માને મળી ગયો છે. શાપિત આત્મા હતા, પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. અને યુધિષ્ઠિર મહારાજાએ પરમાત્માનું પૂજન કર્યું, બધું સારું થઈ ગયું. પણ યજ્ઞ પૂરો થયો તો શંખનો નાદ થવો જોઈએ. શંખનો નાદ ન થયો, નોળિયો સોનાનો ન થયો, કાળી ધજા દોરી ન થઈ. વિચાર કરવા માંડ્યા કે યજ્ઞ